75મી આઝાદી અમૃત મહોત્સવના ભાગરૂપે બહાર પાડવામાં આવેલા સિક્કા અને સ્ટેમ્પની ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈને મળી ભેટ. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1, 2, 5, 10 અને 20 રૂપિયાના મૂલ્યના નવા ચલણી સિક્કા તેમજ દેશની આઝાદીથી શરૂ કરીને અત્યાર સુધીમાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટની યાદગારી રૂપે વિશેષ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી છે. આ બંને અમૂલ્ય ભેટ હાલમાં જીએસટીની મળેલી કાઉન્સિલમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામનને ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને આપી છે. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દેશ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે એના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1, 2, 5, 10 અને 20 રૂપિયાના નવા ચલણી સિક્કા બહાર પાડ્યા છે. આ સિક્કાઓની ખાસિયત એ છે કે એને બ્લાઇન્ડ વ્યક્તિ પણ સહેલાઈથી ઓળખી શકશે. સિક્કાઓ પર અક્કા આઝાદી કા અમૃત મહોત્સવનું લોગો છે તેમજ વડાપ્રધાને દેશની આઝાદીથી શરૂ કરીને અત્યાર સુધીમાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટની યાદગારી રૂપે વિશેષ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યો છે. આ બંને અમૂલ્ય ભેટ હાલમાં જ ચંદીગઢ ખાતે મળેલી 47મી જીએસટી કાઉન્સિલની મિટિંગમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામનને ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને આપી છે. કોઈ નવી સિરીઝ અને સ્ટેમ્પ ભેટ સ્વરૂપે મેળવનાર ગુજરાતના તે એકમાત્ર વ્યક્તિ છે. આ ભેટ મેળવ્યા બાદ ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક પ્રસંગને ખાસ કરીને આઝાદીને લગતી વાતને કે વિકાસના મુદ્દાને નોખી અનોખી રીતે દેશની જનતાની સામે રજૂ કરતા આવ્યા છે. જે અંતર્ગત હાલમાં દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી હોય, આઝાદીના 75મા અમૃત મહોત્સવ અંતર્ગત થઈ રહેલા ઉજવણીના ભાગરૂપે આઝાદીમાં અમૂલ્ય યોગદાન આપનાર વીરોને તેમજ દેશવાસીઓની યાદમાં આ સિક્કા બહાર પડ્યા છે. દેશના યુવાનોને આઝાદીનું અમૂલ્ય મહત્ત્વ સમજાય તેમણે રૂપિયા 1, 2, 5, 10 અને 20 રૂપિયાના સિક્કાની નવી સિરીઝ બહાર પાડી છે તેમજ 1947માં દેશ આઝાદ થયો ત્યારથી કેન્દ્ર દ્વારા રજૂ કરેલા કેન્દ્રીય બજેટને ધ્યાનમાં રાખીને પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી છે. બજેટ યાત્રાની યાદગીરી રૂપે બહાર પાડેલી આ પોસ્ટલ ટિકિટ અને નવી સિરીઝના સિક્કા તેમને હાલમાં જીએસટી કાઉન્સિલની મળેલી બેઠકમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામનને ભેટ સ્વરૂપે આપ્યા છે. આ ભેટ દેશના દરેક રાજ્યના નાણાપ્રધાનને મળી છે. એ મુજબ ગુજરાતમાં આ ભેટ મેળવનારા તેઓ એકમાત્ર નાણાપ્રધાન હોવાનો ગર્વ અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિક્કાઓની આ નવી શ્રેણી લોકોને અમૃતકાળની ધ્યેયની યાદ અપાવશે, લોકોને દેશના વિકાસ તરફ કામ કરવા માટે પ્રેરિત કરશે. આ વિશેષ સિક્કાઓમાં અકામનો લોગો ડિઝાઇન કરવા સાથે વર્ષ 2022 75 યર્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ મુદ્રિત કરેલ છે. આ સિક્કા પસંદગીના શાખાઓ દ્વારા વિતરિત કરવામાં આવ્યા બાદ અન્ય ચલણી સિક્કાને જેમ ટૂંક સમયમાં ચલણમાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એફેર્સ એન્ડ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા દેશમાં આઝાદી મળ્યા બાદ 26 નવેમ્બર 1947ના સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારથી શરૂઆત કરીને હાલમાં 1 ફેબ્રુઆરી 2022 સુધીમાં કુલ 76 બજેટ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં 14 વચગારાના બજેટ અને 4 વિશેષ બજેટ રજૂ કરવામાં આવ્યા છે. 1 ફેબ્રુઆરી 2022ના તાજેતરના બજેટમાં અમૃતકાળનો પાયો નાખવામાં આવ્યો હતો, જેની યાદરૂપે ભારતના નકશા સાથે અને નકશામાં દેશે કરેલા વિકાસની સચિત્ર ઝલક સાથેની ટપાલ ટિકિટ બહાર પાડી છે. ત્યારે આશા રાખીએ કે આઝાદીના 75 વર્ષની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની યાદ અપાવતા આ સિક્કાઓ અને ટપાલ ટિકિટ સિક્કા ટિકિટના સંગ્રહ શોખીનો માટે વધુ એક નજરાણું